વાપીના કોળીવાડ વિસ્તારમાંથી મામલતદારની ટીમે છાપો મારી બિલ અને આધાર પુરાવા વગર સંગ્રહ કરવામાં આવેલા 397 બોરી ઘઉંનો જથ્થો કબજે કરી ઘઉં અને ટ્રક મળીને રૂપિયા 27 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. વલસાડ જિલ્લા પુરવઠા અધિકારીને વાપી કોળીવાડના એક પાર્કિંગ પ્લોટમાંથી ઘઉંનો જથ્થો ભરેલા ટ્રક ઊભી હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે વાપી પાડી મામલતદાર એનસી પટેલે તેમની ટીમે સાથે છાપો મારી 397 બોરી ઘઉં ભરેલા ટ્રક કબજે કરી રૂપિયા 27 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. આ ઘઉંનો જથ્થો સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતા અનાજ પૈકી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ અંગે વધુ તપાસ મામલતદાર કચેરી તરફથી કરવામાં આવી રહી છે. ગઈકાલે માનીય ડીએસઓ સાહેબની મળેલી બાતમીના આધારે વાપી એક પાર્કિંગની જગ્યા હતી કોળીવાડ ખાતે, ત્યાં તપાસ કરતાં એક ટ્રક મળી આવેલ અને એ ટ્રકમાં બિલ વગરના કે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ વગરના એ ઘઉં 397 બોરી જેટલા એ અમને મળી આવેલ ટ્રક. એમાં ડ્રાઈવરની પૂછપરછ કરતાં જાણવા મળેલું કે કોઈક એક ટેમ્પો આવીને એમાં કાર્ટિંગ કરીને ક્રોસ ગાડીઓ ઉતારીને જતો રહેલ છે, પરંતુ એ ટેમ્પાનો નંબર અને એનો મોબાઈલ નંબર અમને મળેલ છે. ટેમ્પાવાળાને ફોન કરતાં એ હાજર થયેલ નહીં હતા, એટલા માટે અમે એ જે હતી એ પારડીના સરકારી ગોડાઉન ખાતે તમામ 397 બોરી સીઝ કરી દીધેલ છે અને ટ્રક પણ સીઝ કરીને કબજો મેળવી લીધેલ છે. આમ ટોટલ 27 લાખનો મુદ્દા માલ અમે જપ્ત કરેલ છે અને એને રિપોર્ટ કરી દીધેલ છે. અત્યારે એમના માલિકોને પણ સંપર્ક કરતાં કોઈ હાજર થયેલ નથી અને કોઈ બિલ કે કોઈ પાવતી રજૂ કરેલ નથી, એટલે પ્રાથમિક શંકાસ્પદ જથ્થો જણાય આવે છે. એટલે સસ્તા અનાજના ઘઉં છે એ રીતે જ અમારી તપાસ ચાલુ છે.